विषय गणी चैप्टर 13 गुणाकार अने भागाकार ने केटली रीतो लेक्चर 4 तारीख 22/2/21 अबे आप घणु बधु आगळ आपणे जोया हता। हवे अहींया थोड़ा दाखला के 576 पुस्तकोने खोखामां मूकवाना छे। जो एक खोखामां 24 पुस्तको समाई शके तो केटला खोखानी जरूर पड़े? हवे 576/24 करवू पड़े, पण 24 घड़ी आपणे नथी आवडतो तो ऊपर नोट में 24 × 1 24 × 2 24 × 3 24 × 4 24 × 5 ए प्रमाणे करवानो अने दाखलो गणवानो। एक हॉल में 836 लोग पिक्चर जोई रहे छे। जो ते हॉल में 44 करोड़ हो, 44 करोड़ एटले लाइन, तो एक करोड़ में केटला आपणे शुं करवानुं छे? आपणे भागाकार શું કરશો? ભાગાર 44 ઘડીએ નથી આવડતો તો આપણે ગુણાકાર કરવાનો 44 × 1 44 × 2 44 × 3 એ પ્રમાણે આગળ વધવાનું છે। એક માળી સફરજનના 458 વૃક્ષો લે, તે એક હરોળમાં 15 વૃક્ષ રોપે છે, તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે? કેટલા વૃક્ષો રોપ્યા વગરના વધશે? આપણે શું કરવાનું છે? ભાગાકાર, તો 15 × 45 અને 8/46 30 હરોળ થશે ને 8 વધશે। મગજ ચલાવો, શ્યામલીએ એક બેટરી ખરીદી, તેના પર વાંચ્યું આયુષ 2000 કલાક। જો તે બેટરીને રાત દિવસ ઉપયોગ કરશે બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? હવે તમારે આના પર તમારે જાતે દાખલો ગણવાનો છે, મેં તો ગણ્યું જ પણ તમારે જાતે ગણવાનું છે વ્યાસ। કેટલા બધું ગુણાકાર અને ભાગાકાર, હવે ગુણાકાર પણ આવશે અને ભાગાકાર પણ આવશે। એક ટાંકી 300 લિટર પાણીથી ભરેલી છે, આવી 25 ટાંકીઓમાં કેટલા લિટર પાણી સમાઈ શકે? જો એક ટાંકીમાં પાણીની 15 ડોલ ભરાઈ શકે તો આવી 25 ટાંકીઓમાં પાણીની કેટલી ડોલ ભરાય? તો આપણે જો 300 × 25 કરવાનું તો કેટલા આવ્યા? 75, બરાબર 75 સાહેબ, 25 × 15 તો કેટલા આવશે? 375, બરાબર। હવે એ પ્રમાણે આ દાખલો ગણ્યો આપણે। એક ખોખામાં 28 લાડુ, 1 કિલોમાં 28 લાડુ બને છે, તો 12 કિલોમાં કેટલા લાડુ બને? બરોબર, તો એકમાં 1 કિલોમાં 28, તો 12 કિલોને ગુણાકાર કર્યો તો 336 આવ્યા। એક ખોખામાં 36 લાડુ સમાઈ શકે, તો આવા તમામ લાડુને સવવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો 336/16 કરવાના, બંને રીતે આવશે ગુણાકાર અને ભાગાકાર। શાળામાં 26 ઓરડા છે, દરેક ઓરડામાં 4 છોડ છે, જો દરેક છોડને 2 કપ પાણીની જરૂર હોય તો તમામ છોડને કેટલા પાણીની જરૂર પડે? હવે આ દાખલો તમને આ પર શીખવાડે એ પ્રમાણે અહીંયા નીચે ગણવાનું છે। હવે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવો। દરેક લીટી એક વાર્તા કહે છે, તમારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાનો છે। પહેલી વાર્તા માટે શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરેલી છે। એક દુકાનદાર પાસે 25 ખોખા છે, દરેક ખોખામાં 48 ફળ છે। આપેલ સમસ્યાને વાર્તા અનુરૂપ પ્રશ્ન પર નિશાની કરો। હવે 3 ઓપ્શન આપે છે, એમાંથી સાચો જવાબ જોયો। દુકાનદાર તે બધા મળીને કુલ કેટલા રૂપિયામાં ચૂકવવા પડશે? તે બધા મળીને કુલ કેટલા ફળ થાય? તેણે વધુ કેટલા ખોખાની જરૂર પડે? બરાબર, આમાં બી છે કે તે બધા મળીને કુલ કેટલા ફળ થાય, પહેલાં એ શોધવું પડે આપણે, એટલે એ જવાબ સાચો, અને એ અને સી સાચો નથી। હવે નીચે આપણે જાતે શોધવાનું છે। એક શાળામાં 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા, દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાય, હવે એમાં 3 જવાબ આપ્યા છે, સાચો જવાબ શોધીએ। દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થીઓ રોકાયા? તેઓને કેટલા તંબુની જરૂર પડશે? શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? હવે આ જવાબ શોધવા માટે આપણે શું કરીશું? ભાગાકાર, તે એમાં જોઈશું કે તેઓને કેટલા તંબુની જરૂર પડશે। નીચે ત્રીજો છે, એક દુકાનદાર પાસે 204 કેરીઓ છે, તેણે આ કેરીને ખોખામાં ગોઠવી, દરેક ખોખામાં 12 કેરી સમાઈ છે, કેટલી આવી છે? 12, હવે જવાબ જોઈએ 3, તેને વધુ કેટલી કેરીની જરૂર પડશે? તે કેટલા ડઝન કેરી વેચશે? તેણે કેટલા ખોખાની જરૂર પડશે? આપણે શું શોધવાનું છે? ખોખા, તારો જવાબ કયો હશે? કે તેણે કેટલા ખોખાની જરૂર પડશે। અહીંયા ચોથો છે, કે એક પુસ્તકની કિંમત 47 રૂપિયા, સોનું 23 પુસ્તકો ખરીદે છે, હવે 3 જવાબ આપે છે, તેની પાસે કેટલા રૂપિયા છે? તેણે પુસ્તક પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 47 પુસ્તકની કિંમત કેટલી થાય? હવે આપણે અહીંયા છીએ કે શું એક પુસ્તકની કિંમત 47 રૂપિયા છે, તો 23 થી શું થાય? તો આપણે જવાબ આવશે કે તેણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે। હવે હરિચરણની ઉલટ તપાસ, હરિચરણ રૂપિયા 2456 ને તેના 4 પુત્રો વચ્ચે વહેંચાય છે,
તે તેના માટે પુત્રની દરેક ભાગે કેટલી રકમ હશે તે જણાવવા કહે છે. અહીંયા શું કર્યું છે? ભાગાકાર. જ્યારે હરિચરણ દરેક પુત્રને 600 રૂપિયા આપવાનું શરૂ કર્યું તો તેની પાસે સૌથી નાના પુત્રને આપવા માટે ઓછા રૂપિયા વધ્યા. હવે આ દાખલો આપણે અહીંયા રીત કરીને બતાવ્યો છે આખો. તેને પુત્રને ફરીથી ભાગાકાર કર્યો 2456/4 તો 614. તેના પિતાજી કહેતા પહેલાં ફરી વાર એક વખત તપાસી લીધું કે 614/4 તો જવાબ આવે 2456. તે સાચું છે. દરેકને કેટલા રૂપિયા આપશે? 614 રૂપિયા. હવે આખો આ મહાવરો છે, આટલા બધા દાખલા તો આપણે અહીંયા ચોપડીમાં ગણી શકવાના નથી, એ માટે આપણે બધા દાખલા નોટમાં ગણીશું. શેમાં ગણીશું? નોટમાં. આ નોટમાં તમને મેં ગણ્યા છે, તમારે સરસ રીતે ઉતારવાનું. બીજું, હવે નીચેના દાખલા ગણો અને નીચે આપેલા કોષ્ટકમાં તમારા જવાબને રંગો. તમે શું નોંધ્યું તે જુઓ. આ બધા જ દાખલા એમનો જવાબ અહીંયા છે, આ બોક્સમાં જવાબ આપેલો છે. એ જવાબ તમારા દાખલો ગણી લેવાનો અને જે જવાબ આવે એના પર રાઉન્ડ કરવાનો. શું કરવાનું છે? રાઉન્ડ. એ હું તમને નોટમાં બતાવું છું, એ પ્રમાણે તમારે નોટમાં ગણવાનું અને આ સ્વાધ્યાય બધાએ સરસ રીતે ગણવાનું રહેશે. હવે લેસન આપું તે ધ્યાનથી જોજો. જો અહીંયા આપણે આટલા સુધી ગણ્યું તો અહીંયા દાખલા 22, 2, 21 બરાબર. બધા ભાગાકારની રીતે દાખલા વ્યવસ્થિત સરસ ગણવાના છે અને દરેકે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. રકમ નીચે રકમ આવવી જોઈએ. ધ્યાન રાખી દાખલા ગણવાના છે, ભૂલ થાય નહીં. જો આપણે ચોપડીમાં પેલો જોયું તો ને બોક્સમાં જવાબ વાળો, એ આ દાખલા બધા હર્યા અને તમારે દાખલામાં જે જવાબ આવે જવાબ મેળવતા જાઓ, એના પર રાઉન્ડ કરતા જવાનું છે. બરાબર, ધ્યાનથી દાખલા ગણવાના છે. બધા ગુણાકાર છે, ભાગાકારે છે. નમસ્તે.